નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે છવ્વીસ એપ્રિલ જોઈએ આજના સમાચાર ડાયાબિટીસના દર્દીઓને ઘા લાગે પડી જાય અને પછી રૂજાવવામાં મુશ્કેલી થાય છે વૈજ્ઞાનિકોએ હવે એવો મલમ શોધ્યો છે કે ડાયાબિટીસના ઘા રૂજાવી શકશે ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર છે અમદાવાદના બે વૈજ્ઞાનિકોએ એવો મલમ બનાવ્યો છે કે જે ડાયાબિટીસના દર્દીને જખમ ઉપર એકવાર આ મલમ લગાડવાથી ઘા રૂજાઈ જશે સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓને લાગી જાય ઘાવ થાય ત્યારે તે ઘા રૂઝાવવામાં સમસ્યાઓ થાય છે અને દિવસો સુધી ઘા રૂજાતો નથી અને ગેંગરિંગ પણ થઈ શકે છે ક્યારેક પગ પગના હાથના અંગૂઠા આંગળીઓ કપાવવા પડે છે આ મોટી તકલીફ દૂર કરવા અમદાવાદના બે વૈજ્ઞાનિકો વિશાલ જોશી અને સંજય ભગતે દવા તૈયાર કરી છે તેનો પ્રાણીઓ ઉપર સફળ પ્રયોગ કરાયો છે આ બંને ડોક્ટરોએ વિદેશી ડૉક્ટર સાથે મળીને આ મલમ દવા તૈયાર કરી છે આ મલમ જેલ સ્વરૂપે બનાવવામાં આવશે આ દવા મલમ ઘા ઉપર ઇન્જેક્શનની સિરિંજમાં ભરી અને ઘા ઉપર લગાડવામાં આવશે મલમ તૈયાર કરતા પહેલાં દર્દીના શરીરમાંથી થોડું લોહી લેવાશે તેનું ટેસ્ટિંગ થશે તેમાંથી બ્લડ સેલ શોધી જેલમાં રૂપાંતરિત કરાશે અને છ દિવસ પ્રોસેસ કર્યા બાદ મલમ તૈયાર થશે બાર વર્ષના સંશોધન બાદ આ દવા મલમ સ્વરૂપે શોધાય છે આ દવાની પ્રાણીઓ ઉપરના પ્રયોગો પૂર્ણ થઈ ગયા છે હવે હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી મંગાય છે દેશમાં આઠ કરોડ ડાયાબિટીસથી લોકો પીડાય છે અને પચાસ લાખ ગુજરાતમાં ડાયાબિટીસના દર્દી છે આ દવા શોધાવાથી દર્દીઓને આકસ્મિક રીતે ઈજા થાય અને રૂજાવવા માટે આ શોધ થોડા વર્ષોમાં ઉપકારક સાબિત થશે દર્શક મિત્રો ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલ ના સવારે ચેનલ નંબર સત્તર ઉપર રાત્રે સાડા નવ થી દસ દરમિયાન જોઈ શકશો